પ્રભુએ પૃથ્વી પર આવીને એના શિષ્યોને જ કીધું કે તમે બધા ઘરે જઈને એમ કહો ઘરને શાંતિ થાય, કારણ કે માણસને જે જરૂરનું છે એ શાંતિની જરૂર છે, દિલાસાની જરૂર છે, સમાધાનની જરૂર છે, મનોને દુઃખી મનોને શાંતિની જરૂર છે. એ સંદેશો ખ્રિસ્તનો છે. એટલા માટે કહેવામાં છે કે શાંતિની સુવાર્તા. પ્રભુના વચન પર આપણે એટલા માટે વિશ્વાસ કરે છે કારણ કે એ જ માત્ર એક આશા છે અને એ જ માત્ર આપણો ભરોસો છે. અને એને એવી વાતો કીધી છે કે જેમાં આપણને એક હિંમત મળે છે. યોહાન સુવાર્તા 5 તેની 29 કલમમાં પ્રભુ કીધું, જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવન પુનઃત્થાન પામશે, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડ માટે પુનઃત્થાન પામવા માટે નીકળી આવશે. આમેન. પ્રભુએ મુર્દા જીવતા કર્યા અને પ્રભુએ એ પ્રમાણે કીધું કે પુનઃત્થાન જીવન હું છું, અને એમને શિક્ષણ પણ આપ્યું કે દરેક લોકોનું ઉત્થાન થશે, દરેકનું પુનઃત્થાન થશે, દરેકને સજીવન કરવામાં આવશે. એ કોઈ પણ હોય એ બધાનું, એ સારા ખરા બધાનું પુનઃત્થાન બાઇબલ શીખવે છે. સારા કામ કર્યા છે તો જીવન પામશે, અને ગુંડા કામ કરે છે તો પણ એ ઉઠશે અને એમને સજા થશે. પ્રભુ કીધું હું પુનઃત્થાન છું, હું પોતે પાછો ઉઠું છું, અને મારો કદી પણ નાશ નથી થતો. અને જે એના પર વિશ્વાસ કરે છે એ દરેકને પુનઃત્થાન મળશે. પ્રભુએ કીધું યોહાન સુવાર્તા તેનો 11 અધ્યાય તેની 24 કલમ, જ્યારે લાઝરસ મરી ગયો ત્યારે આ યહૂદી છોકરી માર્થા એ પ્રમાણે કહે છે, પ્રભુ મને ખબર છે મારો ભાઈ ઉઠશે, એ પુનઃત્થાને ઉઠશે, છેલ્લા પુનઃત્થાને તે ઉઠશે, એક સમય થશે જ્યારે એનું પુનઃત્થાન થશે એમાં હું માનું છું. યહૂદીઓ બહુ સારી રીતે ખાતરી પામેલા હતા કે માણસ મરે છે પણ એ ઉઠશે તો ખરો જ, એ ગમે તે હોય એ દરેક ઉઠશે. જેમ અન્ય ધર્મી માને છે કે અવતાર થાય છે અથવા તો 84 લાખ એમને જન્મો મળે છે અને પછી એક માનવ અવતાર મળે છે, એમને ખાતરી હોય છે કે દરેકનું એક સર્કલ છે, એ પ્રમાણે માને છે. જેમ યહૂદીઓ માનતા હતા કે છેલ્લા પુનઃત્થાન થવાનું છે, અને આપણે ખ્રિસ્તી પણ એમાં માનીએ છીએ દરેક ઉઠશે. વિજ્ઞાન નથી માનતું કે કોઈ ઉઠશે, પણ આપણે માનીએ છીએ. આપણે એટલા માટે ખ્રિસ્તી કહેવાય છે જે ખ્રિસ્તમાં માનીએ છીએ. અને પ્રભુ કીધું પુનઃત્થાન જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આમેન. અને આપણને ખબર છે આ લાઝરસ જે કબરમાં હતો એને ઉઠાડવામાં આવ્યો અને સજીવન કરીને લોકોને આગળ દેખાડવામાં આવ્યો. એની બેન સ્થિતિ કે મારો ભાઈ ઉઠે, એટલા માટે જ જ્યારે માંદો હતો ત્યારે કહેવડાવ્યું કે મારા તમારો જે તમને જે તમે જ્યારે પ્રેમ કરો છો અને મારો ભાઈ એ મરવાની અણી પર છે, તમે આવો અને એને સાજો કરો. મરિયમ પણ રડે છે, માર્થા પણ રડે છે, અને કહે છે જો પ્રભુ તમે અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. અને એ પ્રમાણે કહે છે કે હજુ પણ તમે એને ઉઠાડી શકો છો એવો વિશ્વાસ આ માર્થા કહે છે, હું વિશ્વાસ કરું છું તમે હજુ પણ જો માગો તો એ શક્ય છે. આપણે અહીંયાથી ફરી જન્મ લેવા નથી માંગતા. આ વ્યર્થ દુનિયામાં ઘણા લોકો કંટાળી જાય છે અને કહે છે કે મને જીવન નથી જોઈતું. જે લોકો સુસાઇડ કરતા હોય છે એ લોકો કહેતા હોય છે કે અમે કંટાળી ગયા છે, અહીંયા નથી જીવવું. અને કોઈ કદાચ એને બચાવી લે માઇન્ડ માંડતો હોય કે અમને શું કામ અહીંયા બચાવ્યા, અમને અહીંયા નથી જીવવું. બાઇબલના દરેક સંતો એ અહીંયા જીવા નતા માંગતા. ઘણા લોકોની ઈચ્છા હોય છે કે અમારે અહીંયા જીવવું છે, પણ સંતો એવા હતા કે જે નતા ઈચ્છતા કે અમે અહીંયા જીવીએ.
હિબ્રુના પત્રમાં લખ્યું છે, હિબ્રુના પત્ર 11મો અધ્યાય, એ વિશ્વાસનો અધ્યાય કહેવાય છે. વિશ્વાસ એટલે જે વસ્તુની આશા રાખીએ છે. ઘણા લોકો આશા રાખે છે કે હું સાજો થઈ જાઉં, સાજી થઈ જાઉં. ઘણા આશા રાખે છે કે મને ફરીથી જન્મ મળતો કેવું સારું. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન તેને પાછા મળ્યા. લાઝરસ મળ્યો બહેનોને, એક જે યાઈલ નામનો માણસ હતો એને એની છોકરી પાછી મળી, એક વિધવાને એનો છોકરો પાછો મળ્યો, મરી ગયેલા પાછા મળ્યા. બીજા કે છે રિબાઈ, રિબાઈને મરણ પામ્યા. એવા લોકો હતા કે જેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહીં. દવા કરાવીએ તો કે મારે નથી કરવી. કોઈ કીધું પ્રાર્થના કરે તો કે મારે નથી કરાવી. એવા બી લોકો હતા કે જે લોકો છુટકારો નતા ચાહતા, અમારે છૂટવું નથી, અમને પાછું અહીંયા નથી જ રહેવું, અહીંયા નથી આવવું. રિબાઈ, રિબાઈને કેટલા મન પામ્યા, જેથી વધારે સારું પુનરુત્થાન થાય. આપણે બહુ બધી પ્રયત્ન કરે છે અહીંયા દુનિયામાં લોકોને રાખવા માટે, અને બધા જ પ્રયત્ન લોકો કરતા હોય છે. જેમ પ્રભુ ઈસુને કહેવામાં આવ્યું, પ્રભુ ઈસુ તમે જો અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. પ્રભુ સારું, તું ઈચ્છા છે કે આ દુનિયામાં રહે તો ઉછાળું છું, અને ઉઠાડ્યો, અહીંયા રહ્યો, આ વ્યર્થ દુનિયા જોઈ અને ફરતી મરી ગયો. બાઇબલમાં લખી છે એવા સેવકો હતા કે જે લોકોએ છુટકારાનો અંગીકાર કર્યો નહીં, છૂટવાનો પ્રયત્ન ના કર્યો, અને છૂટવા માંગતા નતા, પ્રાર્થનાઓ નતા માંગતા કે પ્રાર્થના ના કરાવો, મને અહીંયાથી અહીંયા રહેવું જ નથી. કૃપા, ચાન્સ દુનિયામાં લોકો હોય છે કે જે લોકો એમ કહેતા છે, એક ચાન્સ આપી દો, જો મને ચાન્સ મળશે તો હું કેવળ તમારા માટે જીવીશ. ઘણા કહેતા છે જો મને બચી જઈશ તો હવેથી દારૂ ન જ પીવું. ઘણા લોકો કહેતા છે હું પસ્તાવો કરું છું, હું એ કામ નહીં કરું જો મને બચાવી લેવામાં આવશે તો. અને બધા લોકો મધ્યસ્થી કરે છે, એને બચાવી લો, બચાવી લો, પેલે પાર ના જાય માટે. પ્રાર્થના એટલા માટે થતી હોય છે કે પેલે પાર જઈને અહીંયા જ રહે, આ જે દુનિયા દેખાય છે એમાં જ રહે, માટે લોકો પ્રાર્થના કરતા હોય છે. પણ એવા લોકો હતા કે જે લોકો કહેતા હતા કે અમને પ્રાર્થના ના કરો, મરવા તૈયાર છે અને પેલે પાર જવું છે, ફરીથી અહીંયા ઉઠવું નથી, બચવું નથી, અહીંયા આવવું નથી, અહીંયા રહેવું નથી. લખેલું છે વધારે સારું પુનરુત્થાન પામવા માટે તેઓએ અંગીકાર ના કર્યો, છુટકારાનો અંગીકાર ના કર્યો, મધ્યસ્થી ના સ્વીકારી. ચાલીસ પી કલમ, ઓગણત્રીસ પી કલમ, તેઓ વિશે સાક્ષી પૂરવામાં આવી, સારી સાક્ષી આપવામાં આવી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં. કારણ કે તેઓ અહીંયા નતા રહેવા માંગતા, એ લોકો પુનરુત્થાન પછી જે પ્રભુએ બનાવી છે જગા ત્યાં રહેવા માંગતા હતા. બાઇબલના જેટલા બી સંતો હતા તેઓ અહીંયા જીવા નતા માંગતા, માટે જ તેઓ અહીંયા પ્રાર્થના નતા કરતા કે મને વધારે જીવાડો. બાઇબલના દરેક સંતો એ મરવા માટે તૈયાર હતા, છુટકારો નતા ચાહતા.
કોઈ બચાવે એવી ઈચ્છા નતા રાખતા, કારણ કે તેઓ ત્રાસી ગયેલા. પુનરુત્થાન દરેકનું છે. લુકની સુવાર્તામાં લખ્યું છે, લુકની સુવાર્તા 14મો અધ્યાય 14મી કલમ. યહૂદીઓ માનતા હતા કે એવું પુનરુત્થાન છે જે ન્યાયોનું પુનરુત્થાન છે, જ્યાં મૃત્યુ નથી ફક્ત જીવન, જીવન ને જીવન જ છે. પ્રભુ કીધું એવો સમય આવે છે, લોકો ઉઠશે, અમુક લોકો જીવનમાં પેસશે, લોકો ઉઠશે અને સજામાં જશે. ચૌદમી કલમ, તેથી તું ધન્ય થશે કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કઈ નથી, પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે. ન્યાયીઓનું પુનરુત્થાન થશે. અને બાઇબલ એને પહેલું પુનરુત્થાન કે છે, ન્યાયનું પુનરુત્થાન, એ જીવનનું પુનરુત્થાન, જીવન પામવા માટેનું પુનરુત્થાન. લુકની સુવાર્તા 20મો અધ્યાય 35મા કલમમાં લખ્યું છે, જે લોકો યોગ્ય છે તેઓ અનંત જીવન ધારણ કરશે. બીજી ભાષામાં લખ્યું છે, તેઓને આ જીવન નહીં ગમ્યું માટે તેઓ એ જીવનને યોગ્ય ગણાશે. એવા લોકોને પ્રભુ પસંદ કર્યા છે જીવન માટે, કે ફરીથી તેઓ મરે જ નહીં. એ જગા ગમે છે માટે તેઓ અહીંયા જીવવાનું પસંદ નથી કરતા. પણ આપણને આ દુનિયા બહુ ગમે છે, અહીંયા રહેવા માંગીએ છે, અહીંયા બચાવવા માંગીએ છે, અહીંયા રહે માટે વધારે આપણે પ્રયત્ન કરીએ છે, અહીંયા લાંબુ જીવન, અહીંયા બહુ બધું મળે અને અહીંયા ખરેખર ખુશી છે એવું ભ્રમ છે આપણને. જે લોકો અકાળે મૃત્યુ પામે છે, પૂરું જીવનનો આનંદ નથી માણતા, એમનો જો ન્યાય કરવામાં આવે, એમને જો પૂછવામાં આવે કે તમે અધૂરું રહ્યા, તમને કશું કહેવું છે, તો ઘણા એમ કહેશે કે અમને ફરીથી અહીંયા જોઈએ છે જીવન, ન્યાય કરવામાં આવે. બધાને જો પૂરું આયુષ્ય મળે છે, અમને અલ્પ આયુષ્ય મળ્યું છે, અડધું આયુષ્ય મળ્યું છે, તો અમને ફરીથી અહીંયા જન્મ મળે. અને ઘણા લોકો સમજદાર હોય છે, કહેતા હોય છે અમને નથી જોઈતું. જે લોકો અહીંયા ઈચ્છે છે તેઓને અહીંયા મળે છે. ઘણા પાકી ઉંમરે મૃત્યુ પામે છે, ઘણા અકાળે મૃત્યુ પામે છે, અને તેઓ ન્યાય માગી શકે છે. કોઈ પ્રાર્થના કરે અને કોઈને જીવન મળે. ઘણા ઈચ્છતા જ નથી હોતા કે અહીંયા જીવીએ. જે લોકો એમ કહેતા છે પ્લીઝ તમે ચાન્સ આપો, હું કબૂલ કરું છું મારા પાપને, મારી ભૂલોને, મને જીવન આપો. પ્રભુ અહીંયા જીવન આપે છે, એટલા માટે જ આપણને જીવન મળે છે કે આપણે આ જે દુનિયા વ્યર્થ દુનિયા છે એને આપણે નકારીએ અને સમજીએ. પ્રભુએ પોતાના શિષ્યને કીધું, માથે સુવાતા 8મો અધ્યાય 10મી કલમ, જાઓ જે લોકો મૂઆ છે, મુર્દા છે, એમને ઉઠાડો. એ ખ્રિસ્તી લોકોની ફરજ છે. ખ્રિસ્તીઓએ પ્રાર્થના કરવી જોઈએ લોકોને અહીંયા જીવન મળે, કે જેથી તેઓ આ વ્યર્થ જીવનને નકાર કરે અને એમ કે અમને અહીંયા નથી જીવવું, તો તેઓને એ જીવન ગમે છે એવું દેખાડે છે. પણ જે લોકો અહીંનું જીવન ગમે છે તો તેઓ એ જીવનને યોગ્ય નથી. અને જો પ્રાયોરિટીને અને જો આ જીવનને વધારે જો
કિંમતી ને સરસ દુનિયા માને છે તો એ લોકો આ પસંદ કરે છે એ જીવન નહીં પણ જે લોકો આ જીવનનો નકાર કરે છે એવો દેખાડે છે કે અમને અહીંયા નથી રહેવું પ્રભુ અમને એવી દુનિયા બનાવો કે જે સારી છે લોકોએ પથરાથી મર્યા મરવા માંગતા હતા કણકથી ફેરવામાં આવ્યા લાલચ આપવામાં આવી તલવારથી મારવામાં આવ્યા કંગાલ રહ્યા રીવાયા પીડાયા હેરાન થયા એ જીવન નથી અને આ દુનિયામાં આ દુનિયામાં આ જ બધું છે રીબાઉ હેરાન થવું અન્યાય થવો લાલચો આપવામાં આવે મારવામાં આવે મસ્કરી કરવામાં આવે હેરાન કરવામાં આવે એ આ દુનિયા છે પણ જે લોકો આ દુનિયાને નથી ગણકારતા એ લોકોને પુનઃથાન મળે છે આપણને પ્રભુએ જીવન આપ્યું છે એટલા માટે આપ્યું છે એટલા માટે સંદેશો સાંભળીએ છે કે આપણે આ દુનિયાને નકારીએ લોત વિશે લખેલું છે બીજો પિત્તરનો પત્ર બીજો અધ્યાય છઠ્ઠી કલમ આ દુનિયા અધર્મી છે અને એનો પ્રભુ નાશ કરશે સદમ ગમોરાનો પ્રભુએ નાશ કર્યો એ દેખાડવા માટે કે આ દુનિયા અધર્મી હતી અને પ્રભુએ શિક્ષા કરી સાતમી કલમ ન્યાયી લોત જે અધર્મીના દુરાચારથી ત્રાસ પામતો હતો આપણને અધર્મી હતા તો કહું કે ખરાબ દુનિયા જો આપણને પસંદ છે તો એ દેખાડે છે કે આપણને અહીંયા રહેવું છે પણ આ લોત એ ત્રાસ પામતો હતો એને કંટાળો આવતો હતો અધર્મી દુનિયાને જોઈને કેમ કે તે ન્યાય માણસ તેઓની સાથે રહેતો હતો પણ અંદર અંતકરણમાં દુષ્કૃત્યો સાંભળી જોઈને જોવે સાંભળીને એને ધિક્કાર આવતો હતો કંટાળો આવતો હતો આ વ્યર્થ દુનિયાને જોઈને એટલા માટે એને એવી જગાએ લઈ જવામાં આવ્યો કે જ્યાં એને જે જોઈએ છે મળે જો આપણે આ દુનિયામાં બહુ આનંદ આવે છે તો આપણા માટે એ દુનિયા નથી આપણા માટે આ દુનિયા છે પણ જે લોકો આ દુનિયાને નકારે છે ધિક્કારે છે એ દેખાડે છે કે પ્રભુ જુએ છે અને આ જગા નથી ગમતી હું એને એ જગા આપું જે એને ગમે જો આપણે આ દુનિયામાં ગમે છે તો કદાચ કોઈ સેવક આવીને પ્રાર્થના કરે અને આપણે કહે મને પ્લીઝ પ્રભુ એ જીવાડો તો પ્રભુ કૃપા આપે જીવન મળે છે પ્રભુ માણસોને ચાન્સ આપતા હોય છે કંટાળીને માણસ ઈચ્છતા હોય છે કે મને નથી રહેવું પ્રભુ આપણા માટે આપણા અંતકરણને જાણે છે જો આપણે આ દુનિયાનો નકાર કરીએ છીએ અને જેમ લખેલું છે હિબ્રુ પત્રમાં મૂસા અને ઇઝરાયલ પુત્રો એ જગામાંથી બહાર એટલામાં નીકળ્યા કારણ કે તેઓને એ જગા પસંદ નથી હિબ્રુ પત્ર 11મો અધ્યાય 24મી કલમ વિશ્વાસથી મૂસા મોટા થયા પછી ફારુનની દીકરીના પુત્ર ગણવાને ના પાડી એને કહેવામાં આવ્યું એને કીધું ના હું રાજાના ઘરને નકારું છું અને રાજાના દીકરો તરીકે હું હવે નથી રહેવા માંગતો અહીંયા સુખ એને કે છે ભોગવવાનું પસંદ નહીં કર્યું પણ દેવના લોકો સાથે દુઃખ ભોગવવાનું એને વિશેષ પસંદ કર્યું જો મૂસાએ મહેલને સ્વીકાર્યો હોત તો એને મહેલમાં રાખવામાં આવત પણ એને પ્રભુના લોકો સાથે રહેવાનું પસંદ કર્યું માટે જ એને એ જગાએ લઈ જવામાં આવ્યો મિસરના દ્રવ્ય ભંડાર કરતા
ખ્રિસ્તની સાથે નિંદાસન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું. પ્રેઝ ગોડ. જો મૂસાએ દ્રવ્ય ભંડારને પસંદ કર્યો હોત તો પ્રભુ કહે સારું તને આજ મળશે અને હવે પછી પેલું નહીં મળે. એને કીધું મને આ નથી જોઈતું, ત્યારે એને પેલું આપવામાં આવ્યું જે અનંત છે. બાઇબલના સેવકો પૃથ્વી પર જે દુઃખો ઉઠાવ્યા અને જીવન જીવા નતા માંગતા એ દેખાડ્યું કે અમને પ્રભુ અહીંથી લઈ લો, અહીંયા નથી રહેવું, એટલા માટે એમના સ્વર્ગ બનાવ્યું છે જે પુનરુત્થાન પામવા યોગ્ય ગણાય છે. યોગ્ય ગણાય છે આ જગત નો નકાર કરે છે, એ જગત ને સ્વીકારે છે, તેઓ એ જગત ને પામે છે. પણ જે આ જગત ને પસંદ કરે છે એમને અહીંયા બહુ ચાન્સ મળે છે. રો પણ જયારે કંટાળો તો તમે કબૂલ છે. અહીંયા પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેઓ ધન્ય છે. જો આપણે આ દુનિયાને પસંદ કરીએ છીએ તો એ દેખાડીએ છીએ અંતકણથી ન્યાય થાય છે કે સારું તે પોતે અને પસંદ કર્યું છે, અહીંયા રહેવા માંગે છે, તો દિલ અહીંયા ખુશ છે. હું તારે જબરદસ્ત નહીં કરતો ત્યાં લઈ જવા માટે. પણ જે લોકો અહીંયા હેરાન થતા છે, કહેતા હોય છે પ્રભુ કંટાળીએ છે આ બેકાર દુનિયામાં, એ લોકો માટે સારી દુનિયા ન્યાયના પ્રમાણે મળે છે. કારણ કે તેઓ અહીંયા બતાવે છે અમે અહીંયા નથી ગમતું, અહીંયા હેરાન થઈએ છીએ, અમને કંટાળો આવે છે, અમને જીવન નથી. લોત જેમ એને એ જગા પહેલા એને પસંદ કરી, સરસ દેશ પસંદ કર્યો પણ એને કંટાળો આવ્યો, એટલા માટે એને ત્યાંથી છોડાવવામાં આવ્યો. પ્રેક્ટિકલ 20મો અધ્યાય પાંચમી કલમ. જે સેવકોનો શિરછેદ થયો પ્રભુના વચનના લીધે અને મૂર્તિની પૂજા નહોતી કરી, જેના હાથ કપાળ પર કોઈ પ્રકારની છાપ નહોતી, તેઓના આત્માને મેં જોયા, તેઓ જીવતા થયા અને પ્રભુ કીધું જીવન પામવા માટે ઉઠશે, જીવન પામવા માટે ઉઠશે. એ પહેલું પુનરુત્થાન છે જેમાં જીવન 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 મળે છે. અને બીજું પુનરુત્થાન છે, પ્રભુએ પોતે કીધું યોની સુવાર્તા આપણામાં ઉત્થાન લખ્યું છે, પણ ઓરિજિનલમાં પુનરુત્થાન જ શબ્દ વપરાયેલો છે. 29મી કલમ. જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવન માટે પુનરુત્થાન થશે, જેઓ ભૂંડા કામ કરે તેઓ દંડ પામવા માટે પુનરુત્થાન તેઓનું થશે. અને પ્રતિકરણ 20માં એમ વાંચ્યું એમ જીવન પામવા માટે ઉઠશે, એ પહેલું પુનરુત્થાન છે. પાઉલ કહે છે ફિલિપીયન પત્ર 3:11 કલમ. હું કોઈ પણ રીતે મોયલાના પુનરુત્થાને પહોંચું. જે બધા અહીંયા મરી જાય છે મુવા થાય છે, મુવા થાય છે એટલે અહીંની વાત એમને ગમતી નથી, અહીંની વાતમાં એમને મજા નથી આવતી, અહીંનો ઢોળ ઢમાક જોઈને પણ એમને બહુ બધી મજા નથી આવતી. એ મુવા નું જે પુનરુત્થાન છે એ પામવા માટે પાઉલ કહે છે હું મહેનત કરું છું અને એ પહોંચું માટે પ્રયત્ન કરું છું. આઈ હોપ ટુ એક્સપિરિયન્સ ધ રેઝરેક્શન ફ્રોમ ધ ડેડ. ઇફ એની વે આઈ મે હેવ ધ રિવોર્ડ ઓફ લાઈફ, મને જીવન મળી જાય માટે હું અહીંના જીવનને ના પસંદ કરું છું. કદાચ કોઈ મારો આવે તેમ કહે છે ભલે મને મારી નાખે, એમ નથી કહેતો કે તમે મારે પ્રાર્થના કરજો. પાઉલ કહે છે ભલે મને બાંધી લઈ જાય હું મરવા પણ તૈયાર છું, અહીંયા મને નથી જ રહેવું, પણ એવું કહે છે મરવું લાભ છે. પ્રેઝ ગોડ. જીવીશ તો ખ્રિસ્ત માટે, તમારી ખાતર જીવવા માંગુ છું, બાદ એ મને બાકી તો મને અહીંયા જીવવું જ નથી. એ કંટાળી ગયેલો માણસ હતો, હજુ આપણે જીવન નથી જોયું અને કંટાળ્યો નથી. પણ એક સમય જયારે કંટાળીએ છે ત્યારે મૃત્યુ માંગવું જોઈએ જેથી એ જીવન
બતાવીએ પ્રભુ મને એ જીવન ગમે છે, અહીંયાથી હું કંટાળી ગયો છું, હું કબૂલ કરું છું. ઘણા લોકો છે કહેતા છે મને અહીંયા બહુ મજા આવે છે, અહીંયા જ રહું. પણ જેવા કાળે છે એમના માટે પ્રભુ ન્યાય કરે છે અને ન્યાય માગી શકે છે. જ્યારે અકાળે ખૂન થઈ ગયું, હાવેલ જીવા માંગતો હતો, એને અડધે રસ્તે જીવને કાઈને એને મારી નાખ્યો. એના માટે વચન આવ્યો, અવાજ આવ્યો, તારા ભાઈ નું લોહી હક મારે છે, ન્યાય માગે છે. એને અહીંયા જીવો હતું, એનું લોહી ન્યાય માંગતું હતું, એને દુનિયા નથી જોઈએ. જો પણ ત્યાં ગયા પછી નથી ઈચ્છા રાખતા કે અહીંયા આવું. જો તેઓ ઈચ્છા રાખી હોત તો તેઓને મળત. પ્રભુ એટલા માટે આપણે જીવન આપ્યું છે કે આપણે આ દુનિયામાં પુનરુત્થાને પહોંચીએ અને આ દુનિયાને નકાર કરીએ. પાવલ કહે છે હું કેમે કહીને પુનરુત્થાને પહોંચું, હજુ સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો છું એવું નથી કહેતો, પણ ખ્રિસ્ત મને પકડી લીધો છે અને હું એને પકડી લઉં માટે નિશાની ભણી આગળ ધસું છું. પ્રભુએ કીધું છે મારો હાથ પકડ અને હું તને જીવનમાં લઈ જઈશ. એટલા માટે કહે છે હું બસ એના પહોંચું પુનરુત્થાન થાય માટે અને જીવનનું પુનરુત્થાન થાય માટે હું આગળ વધું છું. લોકની સુવાર્તા 20:87 કલમ છે, સદુક્યો નામના એવા પ્રજા હતી એક, જે લોકો મૂસાના પુસ્તકને માનતા હતા, પણ એ લોકો એમ કહેતા હતા કે પુનરુત્થાન નથી. આપણા પણ અંતકરણમાં કદાચ એમ હોય કે પુનરુત્થાન નથી તો આપણે સદુક્યો જેવા છે. હું પુનરુત્થાનમાં માનું છું. આપણે કહેવું જોઈએ, આપણે લોકોને કહેવું જોઈએ, પ્રચાર કરવો જોઈએ, અમે પુનરુત્થાનમાં માનીએ છીએ, અમે આ દુનિયામાં નકાર કરીએ છીએ. એનું બધું જે છે એ બધું જતું રહેશે. પ્રભુ શિક્ષા કરશે, સદમ ગમોરાનો જેમ નાશ કર્યો એમ પ્રભુ બધી વાતનો નાશ કરશે. આપણે પુનરુત્થાનમાં માનીએ છીએ એટલે જીવનના ઉત્થાનમાં માનીએ છીએ, બધાનો ન્યાય થશે. લાઝરસ માટે પણ કહેવામાં આવ્યું, એની બહેને કીધું હું વિશ્વાસ કરું છું છેલ્લું પુનરુત્થાન છે, માનું છું. આપણે અવિશ્વાસીની જેમ ન રહીએ, આપણે વિશ્વાસ કરીએ કે પુનરુત્થાન છે. આમેન. અને પુનરુત્થાન છે એમ આશામાં આપણે આ જીવન, આ દુનિયાનો નકાર કરીને એ જે પુનરુત્થાનનું જે જીવનનું દેશ છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ. લોત જેમ પોતાના અંતકરણમાં ધિક્કાર થતો રહેવાનું એને વ્યર્થતા લાગતી હતી, વ્યર્થ લાગ્યું, એ યોગ્ય છે એ જીવન પામવા માટે. પ્રેતકૃત્ય 17:32 કલમમાં પાઉલે જ્યારે પુનરુત્થાનની વાત કરી ત્યારે ઘણા મસ્કરી કરી. આજે પણ આપણે કદાચ મજાક કરી શકીએ છીએ એવું કોણે જોયું, જો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, પુનરુત્થાન થયું છે તો આપણે માનીએ છીએ. આપણે બહુ દ્રઢપણે માનવા માનના હોવા જોઈએ. પાવલ કહે છે 1 કોરિન્થી 15:13 કલમ સાંભળો, જો પુનરુત્થાન થતું ના હોય તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. આપણે ઈસુ ખ્રિસ્તમાં કેમ માનીએ છીએ? કારણ કે તે જીવન નું પુનરુત્થાન થયું. જો મોયલા ઉઠતા નથી, આપણે આ જગત માટે મૂવા થઈએ છીએ, તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો જે ઉપદેશ છે વ્યર્થ છે, અને તમે જે પુનરુત્થાન પર વિશ્વાસ કરો છો એ પણ વ્યર્થ વાત છે, એ પણ વ્યર્થ સમય બગાડીએ છીએ આપણે. અને અમે જુઠ્ઠા સાક્ષી ઠરીએ છીએ, અમે જુઠ્ઠું જુઠ્ઠું ભાષણ આપીએ છીએ કે દેવે ખ્રિસ્તને ઉઠાડ્યો. જો મોયલા ઉઠતા ના હોય તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને તમે જો વિશ્વાસ કરો છો એ પણ જુઠ્ઠું છે.
જો ઘણી સૂચ નથી તો તમારો વિશ્વાસ એ વ્યર્થ છે, એ નિષ્ફળ ગયો છે, ભરોસો કરવો બધું વ્યર્થ છે. એટલા માટે આગળ કહે છે, જો મોયલા ઉઠતા ના હોય, 32મી કલમ, જો મોયલા ઉઠતા ના હોય તો ખાઈએ પીએ ને મરીએ, કારણ કે પુનઃથાન જેવું છે જ નહીં. આગળ કહે છે, જાગૃત રહો, પાપ ના કરો. કેટલાક ને દેવ સંબંધી જ્ઞાન નથી. દેવ છે, ઉઠાડે છે, માદા સાયા કરે છે, બંધન માંથી છોડાવે છે. કોઈને દેવ વિશે જ્ઞાન નથી. દેવ સશક્તિમાન છે, દેવને ઓળખતા નથી, એટલા માટે ઘણા આ પ્રમાણે કરે છે. અને કે છે, કોઈ કહેશે કે મોયલા કેવી રીતે ઉઠે છે? અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે જો મરે નહીં તો તે સજીવન પણ ન થાય. તું જે વાવે છે શરીર થવાનું છે તે નથી વાવતો, પણ બી આત્મા વાવે છે અને પ્રભુ એને ખાસ શરીર આપે છે, મહિમાવાન શરીર હોય છે, ઓછા પ્રકાશ વાળું શરીર હોય છે, બ્રાઇટ શરીર પણ હોય છે, તેજસ્વી પણ શરીર હોય છે. પ્રભુ દરેકને શરીર આપે છે. મોયલાનું પુનઃથાન પણ એવું છે, વિનાશમાં વવાય છે, અવિનાશ થઈને ઉઠે છે, અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે, નિર્ભરતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. પ્રભુ સુખ્રિસ્ત કહે છે, વચન કહે છે કે પ્રભુ કીધું, જીવન મળે પુષ્કળ મળે માટે આવ્યો છું, જેના પર વિશ્વાસ રહે છે તેને જીવન મળે છે. આદમ દ્વારા, એક માણસ દ્વારા મૃત્યુ આવ્યું, ખ્રિસ્ત દ્વારા જીવન આવ્યું. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, આમેન. અને આ જે જગત છે એનો નકાર કરીએ અને દેખાડીએ આકાશમાં દેવને કે મને આ દુનિયા પસંદ નથી, મને તે દુનિયા ગમે છે, આમેન. આપણે આહવાન કરીએ, જેમ પ્રભુ કીધું એવો સમય આવવાનો છે, મોયલા દેવના દીકરાની વાણી સાંભળશે. અને લખેલું છે, છેલ્લું રણસિંગડું વાગશે. જ્યારે રણસિંગડું વગાડવામાં આવશે ત્યારે જેઓ ખ્રિસ્ત ના છે તેઓ પ્રથમ ઉઠશે, અને જે જીવતા છે તેઓ આકાશમાં તણાઈ જશે, ખેંચાઈ જશે. પ્રભુ અમે પુનઃથાનમાં માનીએ છીએ, અને એ પુનઃથાનમાં જેમાં જીવન મળે છે, બદલો જીવન મળે છે, અમે પુનઃથાનના ભાગીદાર થવા માંગીએ છીએ પ્રભુ. અને જે તમે જેમ વાંચ્યું, હાવેલ નું લોહી ન્યાય માંગતું હતું, પુકાર કરતું હતું, આ જીવન સમાપ્ત થઈ ગયો એના માટે, પણ પ્રભુ તમે કૃપા કરો છો, દયા કરો છો, સમજણ આપો છો, અને ન્યાય હાબેલ એને અનંત જીવન પ્રાપ્ત થયું. પ્રભુ અમે આ દુનિયામાં વ્યર્થતાનો નકાર કરીએ, આ જગતને નકારીએ, એના જે આનંદ છે એમાં અમે બેકી ના જઈએ, છત્રી ના જઈએ, એને જીવન ના સમજીએ. સાચું જીવન એ છે કે જે તમે આપો છો પ્રભુ, સમજણ આપો, તમારા સેવકો સારા વધારે સારા પુનઃથાન પામવા માટે, છુટકારા માટે, મરણ સમયમાં છુટકારાનો અંગીકાર ના કર્યો, આ દુનિયાને પસંદ ના કરી, ફરીથી જીવાની ઈચ્છા ના દેખાડી, જેમ લોત હેરાન થતો હતો, આ દુનિયામાં ગમ્યું નહીં એને, એટલા માટે છોડવામાં આવ્યો. ઓ પ્રભુ, એમ અમે આ વ્યર્થ દુનિયાને નકારીએ. તમે જેમ કીધું, હું જગત નથી, ત્યાં શિષ્યો, મારા શિષ્યો જગત નથી. ઓ પ્રભુ, અમે કબૂલ કરે છે, અમે આ જગતના નથી,
અમે ત્યાં ના છે જ્યાં તમે છો, ત્યાં જગા હે એ જીવન 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 છે ત્યાં અમને લઈ જાઓ પ્રભુ. અને મારા વાલાઓ મારે પ્રભુ કૃપા માંગે છે, એને સમજણ આપો પ્રભુ, ધીરજ આપો, કૃપા આપો. અમે પ્રાર્થના કરીએ છીએ દરેક વાલાઓ માટે પ્રભુ, જેમ લખેલું છે વેદી પાસે આત્માઓ પ્રાર્થના કરતા હતા, ન્યાય માંગતા હતા. પ્રભુ એવા આત્માઓ છે ન્યાય માંગે છે આ પૃથ્વી પર, નાયુષ્ય અલ્પાયુષ્ય માટે રડે છે, એને સમજણ આપો. આ વ્યર્થ દુનિયા જે નાશ પામવાની છે એમાં જીવનની ઈચ્છા ના રાખે, પણ અનંત માટે વિશ્વાસ રાખે, ન્યાય માટે રાહ જુએ, વધારે સારા જીવનની આશા રાખે. પ્રભુ સમજણ આપો, અમે પ્રાર્થના કરીએ છીએ. તમે જેમ પ્રાર્થના કરી, તમે જેમ માંગ્યું, તમે ત્યાંથી માગો છો અને અહીં અમને મળે છે. તમે જેમ બોલ્યા એ જ ઘડીએ એ કનાન સ્ત્રીની છોકરી સાજી થઈ. તમે શબ્દ બોલ્યા અને એ સિપાહીનો ચાકર સાજ થયો. એમ પ્રભુ મારી પ્રાર્થના છે, અમારા વાલા બહુ મારી પ્રાર્થના છે, દિલાસો પામે, શાંતિ પામે, સમજણ પામે. આમેન. પ્રભુ તમારા વચનનું બધું અમે મનન કરી શકીએ, આ બધી વાતો હોવાય સમજાય, અને અમે પ્રભુ પુનઃથાનમાં માનીએ છે, વિશ્વાસને દેખાડીએ. અમે વિશ્વાસ કરીએ છીએ ખ્રિસ્ત તમારા આપેલા જીવન પર વિશ્વાસ કરીએ છીએ. જેઓ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામશે. અમે પહેલા પુનઃથાનમાં અમે ભાગીદાર બનવા માંગીએ છીએ. સમજણ આપો, જેમ તમારા લોકોએ છુટકારો અંગીકાર ન કર્યો એમ અમે પણ બચવા માટે રસ્તા ના શોધીએ, આ પૃથ્વી પર જીવવા માટે પ્રયત્ન ના કરીએ. ખ્રિસ્ત તમને પસંદ કરીએ, તમને પ્રેમ કરીએ, આ સમજણ આપો. પ્રભુ બધી વાતો હોવાય કૃપા માંગુ છું, સાંભળના દરેકને આશીર્વાદ આપો, પિતા ખ્રિસ્ત સાંભળો. આમેન. પ્રભુના સાથે કરીએ. આકાશમાં તમારા બાપ, તમારું નામ પૂરું થયું, તમારું રાજ્ય આવો, જે આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાઓ, માફ કરું છું, સરદા છું, રાજ્ય પરાક્રમ મહિમા સર્વાસિત તમારા છે.